भरूच जिल्લામાં 36 કેન્દ્રો ઉપર 11400 ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવાના હતા, જો કે પેપર લીક થઈ જતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી, જેને લઈ વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ પરીક્ષા મોકૂફ કરાતા પરત ફરવા મફતમાં એસટી બસમાં મુસાફરીની જાહેરાત કરવામાં આવી હતી. નવી સરકારની રચના થઈ છતાં પેપર ફૂટવાની જૂની સમસ્યા યથાવત રહેતા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવી પડી હતી. તેને લઈ રાજ્યમાં અનેક જગ્યાએ વિદ્યાર્થીઓ રોષે ભરાઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભરૂચના અંકલેશ્વરમાં પરીક્ષા કેન્દ્રો ઉપર તાલુકા મથકેથી કેટલાય ઉમેદવારો વહેલી સવારે કડકડતી ઠંડીમાં પરીક્ષા આપવા નીકળી ગયા હતા, જેઓને પરીક્ષા રદના સમાચાર મળતા જ પરત ફરવું પડ્યું હતું, જેથી નારાજગી જોવા મળી હતી. તો ભરૂચ જિલ્લા NSUIના યોગી પટેલે પણ પેપર લીક થવાના મામલે રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો કરી વિદ્યાર્થીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હોવાનું કહી ઉગ્રતા વ્યક્ત કરી હતી. તો બીજી બાજુ એસટી નિગમે પણ ઉમેદવારો માટે નિઃશુલ્ક મુસાફરીની ત્વરિત જાહેરાત કરી દીધી હતી, જેથી ઉમેદવારોને કંઈક અંશે રાહત થઈ હતી. આજે જુનિયર ક્લાર્કની એક્ઝામ હતી, જે સવારમાં ખબર પડી કે કેન્સલ થઈ ગઈ છે, જેના લીધે ખરેખર બહુ તકલીફ પડી. કારણ કે બહુ બધી ભીડમાં ટ્રેનમાં સવારમાં આવેલા ઘણા લોકો રિઝર્વેશન પણ કર્યા હોય, નોકરીઓ છોડીને પણ બધાએ ક્લાસ કરીને જોબની આટલી બધી રાહ જોતા હોય છે. અને આવા ટાઈમમાં જ્યારે પેપર ફૂટી જાય ને આવું સવારમાં ખબર પડે તો ખરેખર બહુ તકલીફ પડે, બધાની મહેનત પણ પાણીમાં જાય. ખરેખર અમુક છોકરાઓ કે જેમની એજ થઈ જતી હોય બહુ બધી તકલીફ હોય છે, અને આવું થાય ત્યારે બધા ખરેખર બહુ દુઃખી પણ થઈ જાય અને નિરાશ થઈ જતા. ક્યારેક અમુક લોકોને બહુ એવું પણ સાંભળ્યું ટ્રેનમાં કે હવે છોડી દઈએ જોબ, મતલબ નથી આવી એક્ઝામ, હવે આ છેલ્લો ટ્રાય હતો એમ. પણ છેલ્લે ખબર પણ પડી કે ચલો હવે રિટર્ન જવા માટે એસટી બસમાં કોલ લેટર બતાવવામાં આવશે, તો નોર્મલી એ લોકોને ઘરે જવાની વ્યવસ્થા કરવામાં આવશે. સ્પેશિયલી અત્યારે હું ભરૂચ ડેપો પર છું અને ભરૂચના ડેપો પર અમારે રિટર્ન જવાની વ્યવસ્થા કરી આપી છે, જે ખરેખર આનંદની વાત છે ને થોડું સારું પણ છે. પણ જો કે આ વાતનું દુઃખ થાય છે કે ઘડી ઘડી એક્ઝામ આ રીતે કેન્સલ થયા કરે છે, જે ખરેખર ના થવું જોઈએ. એના માટે ખરેખર ગવર્મેન્ટે કોઈ પગલાં લેવા જોઈએ. તમે ક્યાંથી આવ્યા હતા? હું આણંદથી આવી હતી અને સવારમાં 6:30 ના નીકળી. આજથી સરકારે 2014 થી આજ સુધી એક પણ જાહેર ભરતીની પ્રક્રિયાની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે નથી કરી. ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર, ક્યાંક ને ક્યાંક પેપર ફોન અને આવા કાંડોથી વિદ્યાર્થીઓનું મોરલ ડાઉન થઈ ગયેલું છે. આજે મોડી રાતથી જ લાખો વિદ્યાર્થીઓ ભરૂચની અંદર પરીક્ષા આપવાના હતા. 11000 જેટલા વિદ્યાર્થીઓ 36 સેન્ટર પર પરીક્ષા આપવાના હતા. મોડી રાતથી કડકડતી ઠંડીની અંદર પોતાની પરીક્ષાની તૈયારી કરી હતી ને સવારે જ્યારે ખબર પડી ત્યારે એ લોકોનું નિરાશા મોરલ ડાઉન થઈ ગયું હતું. ગુજરાત સરકાર આ એક ખૂબ જ વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરી રહી છે. તાત્કાલિક જે એની પાછળ છે તેને કાયદાકીય કડકમાં કડક સજા થવી જોઈએ. જો આ જ રીતે પેપરો ફૂટાડ્યા અને વિદ્યાર્થી આક્રોશ થયો તો એક દિવસ આ સરકાર અને વિદ્યાર્થીઓ ભેગા મળીને ઘર ભેગી કરી દેશે, એ ચોક્કસ છે. આ ખૂબ જ દુઃખદ બાબત છે. તાત્કાલિક નવી જાહેર ભરતીની પ્રક્રિયાની પરીક્ષાની ડેટ જાહેર કરવી જોઈએ અને જ્યાં વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે વિનામૂલ્ય પરીક્ષા ફોર્મ ફી લીધા વગર ફરીથી પરીક્ષાઓ આપવી જોઈએ અને આવા જવાની વ્યવસ્થા સરકારે આ વિદ્યાર્થીઓ માટે કરવી જોઈએ, એ જ NSUI દ્વારા માંગ છે.